વૈજ્ઞાનિકો પરમાણુ ની શોધ કરી રહ્યા હતા, અને જ્યાં આઈન્સ્ટાઈન પાસે આ લેખ આવ્યો એને સત્યેન્દ્રનાથ ને કીધું, મિસ્ટર જબરજસ્ત લેખ છે, આનાથી પરમાણુ ની સિદ્ધિ થઈ શકશે, પરમાણુની સાબિતી પણ દુનિયાને આપી શકશું, પણ તમારી શોધ દુનિયાને એક્સેપ્ટ નહીં થાય, કારણ તમે ઇન્ડિયન છો. આ જ લેખ જો મારા નામે જનરલમાં જશે ને, આખું વિશ્વ એને વધાવી જશે. સત્યેન્દ્રનાથે ઓકે કર્યું, આઈન્સ્ટાઈનના નામે આ લેખ જનરલમાં છપાયો, દુનિયાના તમામ સાયન્ટિસ્ટોએ સ્વીકાર્યો, અને એમાંથી અણુબોમ્બ બન્યો, અને એ જ અણુબોમ્બે જાપાનના નાગાસાકી અને હિરોશિમા ઓગસ્ટ મહિનાની અંદર આ બે ગામના હજાર લાખો માણસોને ખતમ કરી નાખ્યા. એ જ આઈન્સ્ટાઈન મરતી વખતે માથું કૂટ્યું, મારી જિંદગીનું મેં મોટામાં મોટું પાપ કર્યું હોય અણુબોમ્બ શોધ કરીશ. પ્રભુએ અહિંસાનું પાલન બતાવ્યું. અયોગ્યના હાથમાં જયારે આપણા શાસ્ત્રો જાય છે ત્યારે શાસ્ત્ર શાસ્ત્ર નથી રહેતું, શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે. તમારા જીવનમાં અહિંસાનું પાલન બતાવ્યું. ખાલી એક ઝંડો લહેરાવી દેવાથી પ્રભુના શાસનનો જય જયકાર નહીં થાય. તમારા ઘરના દરેક નળની પાસે ગરડું હોય ખરું? તમારા ઘરમાં પાણી બધું ગાળેલું જ પીવા? તમારા ઘરમાં જેટલા ધાન આવે બધા ચાળેલા જ હોય? ગેસ શરૂ કરો એ પહેલા બર્નર કુંજણીથી પૂંજાય ખરું? કુંજણી લટકતી હોય લાઇટરની બાજુમાં, જે ગેસને સળગાવવા માટે લાઇટર રાખ્યું હોય એની બાજુમાં કુંજણી લટકતી હોવી જોઈએ. શ્રાવિકા એટલે જીવ દયાની સાક્ષાત મૂર્તિ કહેવાય. સવારે ઉઠે ત્યારથી સાંજે સુવે ત્યાં સુધીમાં જઈના જઈના ને જઈના એની સખી બહેનપણી એની ફ્રેન્ડ બની જાય છે. પોતાની ફ્રેન્ડ કરતા પણ વધારે પ્રેમ એની જઈના હોય. અમે સાધુ અને સાધ્વીજી રોજ સવાર સાંજ પડીને કરીએ કપડાં, ત્યાં મકોડો ભરાઈ ગયો છે કોઈ? ભગવાનની આજ્ઞા છે બે ટાઈમ પડીજણ કરો. ભગવાનની આજ્ઞા છે બે ટાઈમ ઓઘો છોડો અને ઓઘો બાંધો. ભગવાનની આજ્ઞા છે માસ્ક પણ કરો તો પણ પાત્રાનું પડીજણ કરવાનું, નથી વાપરવાનું તોય કરવાનું. ગમે ત્યારે ગમે તે જીવાત અંદર ચડીને કરી જાય, એ જીવ મનવો ના જોઈએ, પડીને સતત ચાલુ છે. તમે જોયા હશે ચંદ્રશેખર મહારાજ બેસતા પહેલા સતત ઉગાથી આંખ પૂંજાય, બોલતા પહેલા મોમબત્તી આવે આવે આવે. અમારા પ્રેમ સુધી દાદા રાતના સૂતા હોય અને પડખું બદલવું હોય તો ઓટોમેટિક રોબોટ જાણે બની જાય. રોબોટ રોબોટને કઈ કેવું ના પડે, જેવું કામ અંદર ઓપરેટ કર્યું એવું કામ કર્યા કરે. પ્રેમ સુરી દાદા ઊંઘની અંદર આમ પૂંજે પછી પડખું ફેરવે. એટલે મહાત્મા સેવાના કે સાહેબ આખી રાત જાગતા હતા કેમ? કેટલા બેચારો કહેતો અમે પડખા ફેરવે આ પૂંજાવા. જો હું તો સૂતો જ હોઉં છું, મારો હાથ છે ને એ પૂંજી જશે. આ હાથને શું સંસ્કાર છે પૂંજવા કે સૂતી વખતે પડખું બદલવું હોય, એક કીડી મરી ન જાય, આ પ્રભુ મહાવીરની અહિંસા છે. અને એની જગ્યાએ અમારા ઘરની અંદર હવે કંદમૂળ ચાલુ થઈ ગયા છે, અમારા ઘરની અંદર અભક્ષ્ય ચાલુ થઈ ગયા છે. હવે અમારી બહેનોએ ઘરમાં રસોઈ નથી બનાવી, ઓર્ડર ઝોમેટો સ્વીગી ઉબેર ઇટ્સ ફૂડપાંડા કેટલીમાં કેટલી ફૂડ ડિલિવરીના નામ વરું મારી પાસે 12 નામ છે, 12 પિઝા હટ. હા કેટલી આ કોઈ કામ નથી કરવું. મારે એ પૂછવું છે એને બનાવેલા ઢોસા, એને બનાવેલી ઇડલી, એને બનાવેલા પિઝા તમે જોવા ગયા હતા ખરા? કેટલા દિવસના છે? તું વાસી પથરા એ ધંધો કરવા બેઠો છે, ધર્મ કરવા નથી બેઠો. ગઈકાલની બધેરી ઇડલી તમને આજે ગરમ કરીને પકડાવી દે છે. તમે મસ્તીથી ખાવ, તમારે ઘરવાળી બિચારી મહેનત કરીને આપે છે છે, તને તો કંઈ બનાવતા જ નથી આવો. અને ઓલી વાસી ગઈકાલવાળી જેવી તેવી એ તમે ચટાકેદાર, તમને મજા આવશે. પ્રભુનો પહેલો વૈભવ અહિંસા, પ્રભુનો બીજો વૈભવ છે આપણને આપેલો
અપરિગ્રહ અપરિગ્રહ 5 લાખ રૂપિયા સુકૃતની અંદર વાપરી દેવા અને મહિનામાં 5 લાખથી વધારે મારે કમાવાને આ બેમાં ચડિયાત નહીં. પરિગ્રહ પરિમાણ બરાબર છે, ઓકે.